સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આરોગ્ય વન ખાતે રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર વિશ્વ વિક્રમ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. સૂર્ય નમસ્કારને વિશ્વ સ્તરીય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવા વર્ષના પ્રથમ દિવસે રાજ્યભરમાં 108 સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવાની ગુજરાત રાજ્યની પહેલને આજે પ્રથમ દિવસે શરૂ કરવામાં આવી હતી. ત્યારે નર્મદા જિલ્લાના આઇકોનિક સ્થળ તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શતાબેન દેશમુખની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમનું આયોજન થયું છે. જ્યારે ગુજરાતમાં આજે 1 જાન્યુઆરી 2024 રોજ સમગ્ર ગુજરાતના 108 જેટલા આઇકોનિક સ્થળો, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ છે, અને આ જગ્યા પર જ્યારે સૂર્ય નમસ્કાર દ્વારા સમગ્ર લોકોને જોડીને આ કાર્યક્રમનું આયોજન થયું છે, જેનો મૂળ હેતુ કે ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આજે આ પ્રથમ દિવસે જ ગુજરાત એક વિશ્વ રેકોર્ડ કરવા જઈ રહ્યું છે. અને જ્યારે સમગ્ર દેશમાં ગુજરાતને રોલ મોડેલ તરીકે જોવામાં આવે છે, ત્યારે પ્રથમ દિવસે જ આ એક નવો વિશ્વ વિક્રમ સ્થાપવા જઈ રહ્યા છે. ત્યારે સર્વે ગુજરાતના જે લોકોએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો, એમણે 15 લાખ જેટલા લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, અને એમને સૌને એ વિજેતાઓને અભિનંદન આપવા માટે, પુરસ્કાર આપવા માટેનો પણ આજનો આ કાર્યક્રમ હતો. અને સમગ્ર રાજ્યમાં 1 ડિસેમ્બરથી લઈ અને 1 જાન્યુઆરી 2024 સુધી આ આખા કાર્યક્રમનું આયોજન થયું હતું, અને આજે એના પૂર્ણાહુતિના ભાગરૂપે આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં સર્વે લોકો સાથે જોડાયા અને 30,000 કરતાં પણ વધુ લોકો આ સૂર્ય નમસ્કારના કાર્યક્રમમાં જોડાયા છે. કે સૂર્ય નમસ્કારનું આપણી પ્રાચીન સંસ્કૃતિમાં કે એટલે કે યોગનું મહત્ત્વ આપણી પ્રાચીન સંસ્કૃતિમાં ઘણું રહેલું છે, કે જેના થકી શરીરને અને મનને સ્વસ્થ રાખી શકાય છે, નિરોગી રાખી શકાય છે, અને રોગ સામે પણ એને રક્ષણ મેળવી શકાય છે. એવા આ યોગના એક સૂર્ય નમસ્કાર કે જેમાં 12 જેટલા યોગ આવેલા છે, ત્યારે આ યોગ દ્વારા આપણે સમસ્ત ગુજરાત રાજ્ય અને દેશના લોકોને પણ સ્વસ્થતા મળે, સ્વાસ્થ્ય જળવાય એ માટેનો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જે સંકલ્પ છે કે આખા દેશની સાથે સાથે દુનિયાના લોકો પણ આ યોગના માધ્યમથી આપણી સાથે જોડાયા છે, ત્યારે આ આપણી પ્રાચીનતમ ધરોહરને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનું, વિશ્વના ફલક ઉપર લઈ જવાનું, અને આ સૂર્ય નમસ્કાર દ્વારા આજનો યુવા પણ, મહિલાઓ હોય કે યુવાઓ હોય, પણ દરેક લોકો આ સૂર્ય નમસ્કારથી પોતે પોતાની સ્વસ્થતા કેળવવા માટે જાગૃત થાય, અને લોકોને યોગના માધ્યમ થકી આખું દેશ જ્યારે સ્વસ્થ રહી શકે અને નિરોગી રહી શકે એ માટેનો જ આ કાર્યક્રમ હતો. ત્યારે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા છે એમના સાનિધ્યમાં, અને મા નર્મદાના પવિત્ર કિનારે આજે આ યોગ નું જ્યારે આયોજન થયું ત્યારે સર્વે લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ, અને જે લોકોને પુરસ્કાર મળ્યા છે એમને પણ બધાને ખૂબ જ અભિનંદન પાઠવીએ છીએ, અને સર્વે લોકો સુખી રહે, નિરોગી રહે, સ્વસ્થ રહે એવી શુભકામનાઓ સાથે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી બધા જ લોકોને, દેશના અને રાજ્યના બધા જ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.